અને મેન્સ બંને પર્સ્પેક્ટિવથી ખૂબ જ મહત્ત્વના છે એમાં એક પેન્શન સ્કીમ જે પેન્શન યોજના છે એમાં સુધાર કરવામાં આવ્યો છે એને યુપીએસ તરીકે ઓળખવામાં આવે છે એના વિશે આપણે વિસ્તારથી ચર્ચા કરીશું એની સાથે એક બીજો યુએલઆઈ કરીને એક છે યુનિફાઈડ લેન્ડિંગ ઇન્ટરફેસ જે રીતે યુપીઆઈ છે યુપીઆઈ છે પેમેન્ટ સિસ્ટમ માટેની જે પ્રણાલી હતી એવી જ એક ધિરાણ લોન આપવા માટેની એક નવી પ્રણાલી હવે વિકસાવવાની છે તો આવનારા દિવસોની અંદર યુએલઆઈ ચર્ચામાં રહેશે આપણા પરીક્ષાના પર્સ્પેક્ટિવથી એના સિવાય યુપીઆઈ લાઇટ વિશે ચર્ચા કરીશું આપણે જ્યારે એટીએમ માંથી રૂપિયા ઉપાડીએ છીએ ત્યારે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડની જરૂર પડતી હોય છે પરંતુ એ ડેબિટ કાર્ડ વગર પણ યુપીઆઈ દ્વારા આપણે કઈ રીતે રૂપિયા ઉપાડી શકીએ એના માટેની સિસ્ટમ છે વિશ્વ બેંક દ્વારા એક અહેવાલ જારી કરવામાં આવ્યો છે એના ડેટા જોઈશું એના સિવાય જીઓ પારસી યોજના યોજના તો જૂની છે પરંતુ એના માટેનું એક પ્લેટફોર્મ એટલે કે પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે તો એના વિશે પણ થોડી વાત કરી લઈશું આ વિડીયોની પીડીએફ તમને વર્લ્ડ ઇન બોક્સના આ ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે આ ક્યુઆર કોડને સ્કેન કરો એમાંથી તમે ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ શકશો તો આપણી સામે છે યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસ પહેલાં તો આપણે સમજવું પડે કે પેન્શન એટલે શું પેન્શન જેવું જ એક શબ્દો આવે છે ઇન્સ્યોરન્સ તો ઇન્સ્યોરન્સ અને પેન્શનમાં પેલા તો તફાવત શું છે એ જાણવું પડે ઇન્સ્યોરન્સ છે અત્યારે કોઈ વ્યક્તિ જીવિત છે વ્યક્તિ અથવા તો કોઈ વસ્તુ પણ આપણે ઇન્સ્યોરન્સ લઈએ છીએ એમાં કોઈ ડેમેજ થાય છે તો ડેમેજ કંટ્રોલ માટે એટલે કે જે જોખમ છે જોખમને ઘટાડે છે ફોર એક્ઝામ્પલ કે આપણી કાર છે કારનું એક્સિડન્ટ થાય તો ત્યારે એકસાથે એનો ખર્ચ થશે તો ખર્ચ ના થાય એનું એક્સિડન્ટ તો થશે પરંતુ એના નાણાંની ભરપાઈ છે એક આપણે જેની પાસેથી ઇન્સ્યોરન્સ લીધું છે એક કંપની એની ભરપાઈ કરશે તો ઇન્સ્યોરન્સ કારનું પણ હોઈ શકે ઘરનું પણ હોઈ શકે અને માણસનું પણ હોઈ શકે આ થઈ ગયું ઇન્સ્યોરન્સ અત્યારની સ્થિતિમાં કોઈ સમસ્યા આવશે તેની ભરપાઈ નાણાકીય રીતે ઇન્સ્યોરન્સ કંપની કરશે આ થઈ ગયું ઇન્સ્યોરન્સ પરંતુ વૃદ્ધાવસ્થાની અંદર નાણાકીય બર્ડનને ઘટાડવા માટેનું જે કામ કરે છે પેન્શન કરે છે જ્યારે આપણે કાર્યના વર્ષો દરમિયાન એટલે કે આપણે કામ કરીએ છીએ અઢારથી અઠાવન વર્ષ દરમિયાન ત્યારે આપણે કોઈને કોઈ રીતે બચત કરવાની એ બચત છે વૃદ્ધાવસ્થા દરમિયાન આપણે મંથલી પગાર સ્વરૂપે જે મળે છે એને આપણે પેન્શન કહીએ છીએ તો આપણે કઈ રીતે બચત કરવી એના માટેની અલગ અલગ પ્રણાલી છે પ્રાઇવેટ સેક્ટર માટે અલગ છે સરકારી માટે અલગ છે કોઈ વ્યક્તિ છે એક નોકરી નથી કરતો એના માટે પણ પેન્શન પેન્શન પ્રણાલીઓ સ્કીમ હોય છે પરંતુ આપણે જેની ચર્ચા કરવાની છે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટેની જે પેન્શન યોજના છે એના ઉપર આપણે વિસ્તારથી ચર્ચા કરવાની છે તો આપણી પાસે એવી ત્રણ યોજનાઓ છે ત્રણ યોજનાઓ એક સાથે નથી પરંતુ ભૂતકાળની અંદર પહેલા એક યોજના હતી એમાં બદલાવ થાય છે અને ફરી બદલાવ થાય છે અત્યારે ચર્ચામાં એટલા માટે છે કે અત્યારે પેન્શન સ્કીમની અંદર એક બદલાવ આવ્યો છે તો શું બદલાવ આવ્યો છે બે હજાર અને ચાર પહેલાં આપણી પાસે એક સ્કીમ હતી જે પેન્શન માટેની સ્કીમ હતી એને શોર્ટમાં ઓપીએસ ઓલ્ડ પેન્શન સ્કીમ એટલે કે જૂની પેન્શન યોજના તરીકે આપણે ઓળખતા હતા બે હજાર ચારની અંદર આ યોજનામાં બદલાવ કરવામાં આવ્યો અટલ બિહારી વાજપેયીના સમયની અંદર એક નવી સ્કીમ લાગુ કરવામાં આવે છે એના શોર્ટમાં આપણે કહીએ છીએ એનપીએસ એનપીએસ માટે નેશનલ પેન્શન સ્કીમ પણ કહેવાય ન્યૂ પેન્શન સ્કીમ પણ કહેવાય છે બંને માટે એનપીએસ શબ્દ વપરાય છે તો એ ક્યારે લાગુ થઈ પહેલી એપ્રિલ બે હજાર ચાર પછીથી એનપીએસ લાગુ થઈ પરંતુ એના વિરોધો થવા લાગ્યા કર્મચારીઓના હિતમાં નહોતી કર્મચારીઓ માટે સૌથી સારી યોજના હતી ઓપીએસ પરંતુ ઓપીએસની સમસ્યા એ હતી કે સરકારનું બર્ડન વધી જતું હતું એટલા માટે આપણે નવી પેન્શન યોજના એનપીએસ લાગુ કરી હતી પરંતુ આમાં કર્મચારીઓના વિરોધને લીધે આપણે એક નવી યોજના લાવ્યા કે જેમાં જૂની પેન્શન યોજના અને નવી પેન્શન યોજનાના બંનેની જે લાક્ષણિકતાઓ હતી એને બંનેના ફીચર્સ હતા એને કરી ને યુપીએસ યુનિફાઈડ પેન્શન સ્કીમ આપણે લાવ્યા છીએ પરીક્ષા માટે આપણે યુપીએસ મહત્વની છે જે સવાલો પૂછાશે યુપીએસ માંથી પૂછાશે પરંતુ એમાં બદલાવો કેવા આવ્યા છે એના માટે આપણે જૂની યોજનાઓ સમજવી જરૂરી છે તેનું વિઝ્યુઅલ રિપ્રેઝેન્ટેશન અહીંયા છે આપણે વિઝ્યુઅલ રિપ્રેઝન્ટેશનમાં સમજીએ કે પેન્શન સ્કીમ કઈ રીતે કામ કરે આપણે વાત કરીએ કે જૂની પેન્શન સ્કીમ ક્યારે લાગુ હતી જૂની પેન્શન સ્કીમ પહેલી એપ્રિલ બે હજાર ચાર પહેલાના સમયમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે માત્ર કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે જૂની પેન્શન સ્કીમ લાગુ હતી જ્યારે કર્મચારી છે એના નોકરીના કાર્યકાળ દરમિયાન એનો મહિનો પૂરો પગાર કર્મચારીને મળતો હતો એ પગારમાંથી કોઈ પણ પ્રકારની કપાત થતી ન હતી જ્યારે એ વ્યક્તિ રિટાયર્ડ થશે ત્યારે સરકાર એને પેન્શન આપે કેટલું પેન્શન આપશે એનો જે છેલ્લો પગાર હશે એ પગારના પચાસ ટકા એમનું પેન્શન મળશે ના પેન્શન ક્યાંથી સરકાર આપશે સરકાર એની તિજોરીમાંથી સરકાર એના ભંડોળમાંથી સરકાર છે પોતાની રીતે ખર્ચ કરી ને છેલ્લા પગારના પચાસ ટકા પેન્શન મળવા પાત્ર હતું તો કર્મચારીઓ માટે આમાં મજા હતી પરંતુ સરકાર એક તો એના નોકરીના કા વર્ષો દરમિયાન સરકાર એને પગાર આપે નોકરી પૂરી થાય પછી પેન્શન આપે તો સરકારની તિજોરી પર બોજ વધી જતો હતો એટલા માટે સરકાર છે બે હજાર ચાર પછી એટલે કે પહેલી એપ્રિલ બે હાજર ચાર પછી એનપીએસ એટલે કે નવી પેન્શન યોજના અથવા તો નેશનલ પેન્શન સ્કીમ લાવે છે એમાં સરકારે શું બદલાવ કર્યો આ વસ્તુ ધ્યાનથી સમજો સરકારે એવું કીધું જે કર્મચારી નોકરી કરે છે એ એમના પગારના દસ ટકા એક પેન્શન ભંડોળમાં જમા કરશે એટલે કે હવે કર્મચારીને પૂરો પગાર આપવામાં નહીં આવે જેટલો એનો પગાર છે પગારનો હું જ્યારે પગાર શબ્દ વાપરું છું તો પગારમાં આવશે બેઝિક પગાર પ્લસ ડીએ ડીઅરનેસ અલાઉન્સ એટલે કે મોંઘવારી ભથ્થું પગારની અંદર આપણે જે પગાર શબ્દ વાપરીએ એમાં બે વસ્તુનો સમાવેશ થશે આના સિવાય એક્ચ્યુઅલમાં જે પગાર મળે છે એમાં બીજા એચઆરએ અને બીજા પણ ભથ્થાઓ મળવા પાત્ર થતા હોય છે તો કર્મચારી છે એના પગારના દસ ટકા પેન્શન ભંડોળમાં જમા કરશે ને સરકાર પણ આ કર્મચારીના જેટલો પગાર હશે એના ચૌદ ટકા પેન્શન ભંડોળમાં અલગથી જમા કરશે એટલે કે કર્મચારી એના પગારના કર્મચારી સોરી સરકાર છે એના પેન્શન ભંડોળમાં જમા કરે છે છે આ જે ભંડોળ ને શેર માર્કેટમાં ગવર્મેન્ટ સિક્યુરિટીમાં સરકારી બોન્ડમાં ને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરશે દરેક પગારમાંથી રોકાણ થતું જશે જ્યારે વ્યક્તિ રિટાયર્ડ થશે ત્યારે આ શેર માર્કેટમાં જે રોકાણ થયેલું છે એ રોકાણના આધારે પેન્શન મળવા પાત્ર હતું ફોર એક્ઝામ્પલ કે કર્મચારી અને સરકારે જે નોકરીના વર્ષો દરમિયાન પેન્શન ભંડોળની અંદર રૂપિયા જમા કરેલા છે માની લો કે સો રૂપિયા હતા એ સો રૂપિયા શેર માર્કેટમાં રોકાય અને એકસો ને પચાસ રૂપિયા થઈ ગયા છે માની લો કે બસો રૂપિયા થઈ ગયા છે આપણે સરળ ગણતરી માટે આજે દસ ટકા અને ચૌદ ટકા જે રોકાણ કરે છે એ રોકાણ સમગ્ર નોકરીના કાર્યકાળ દરમિયાન કેટલું થાય છે સો રૂપિયા એ રોકાણ કરે છે એના કારણે રોકાણ વધીને થઈ જાય છે બસો રૂપિયા તો બસો રૂપિયા છે એમાંથી સાઠ ટકા એટલે કે એકસો ને વીસ રૂપિયા એક સાથે વ્યક્તિ ઉપાડ કરી શકે બાકીના ચાલીસ ટકા નાણાં વધશે એટલે કે આ કિસ્સાની અંદર કેટલા વધશે એસી રૂપિયા એસી રૂપિયામાંથી એક નવી પેન્શન સ્કીમ ખરીદવાની આ પેન્શન સ્કીમના આધારે વ્યક્તિને દર મહિને પેન્શન મળશે તો હવે સમસ્યા શું હતી પેલી સમસ્યા જૂની પેન્શન સ્કીમની અંદર કર્મચારીએ કોઈ પણ પ્રકારનું કોન્ટ્રીબ્યુશન કરવાનું નહોતું કોઈ પણ પ્રકારનું યોગદાન કરવાનું નહોતું આ પેન્શન યોગદાન કરવાનું છે તો તો એક આમને જે પેન્શન મળે છે પેન્શન ક્યાંથી મળે છે એના પગારમાંથી જે નાણાં કપાય છે એમાંથી જ મળે છે સરકારને શું ફાયદો છે સરકારને એ ફાયદો છે કે આ કર્મચારીએ જે કપાણ થાય છે પગારમાંથી એમાંથી જ આપવાનું થાય એટલે વધારાનો ખર્ચ થતો નથી સરકારને સરકાર ચૌદ ટકા કરે છે પણ પરંતુ આ ચૌદ ટકા ખર્ચ સરકાર માટે પરવડે તેવો છે જ્યારે જૂની પેન્શન સ્કીમ અંતર્ગત પચાસ ટકા સંપૂર્ણપણે સરકારની તિજોરીમાંથી આપવામાં આવતું હતું બીજું કર્મચારી માટે સમસ્યા શું છે કર્મચારી માટે સમસ્યા છે કે એક તો પગારમાંથી માંથી કપાય છે અને બીજું શેર માર્કેટમાં રોકાણ થાય છે જો શેર માર્કેટ છે આ વ્યક્તિ નિવૃત્ત થાય છે એ સમયે ડાઉન પરફોર્મ કરતું હશે એટલે કે શેર માર્કેટની સ્થિતિ સારી નથી મંદીનો માહોલ છે આવા સમયે આ વ્યક્તિએ જે રોકાણ કરેલું છે એ રોકાણ ખાસ વધશે નહીં એટલે કે સો રૂપિયા માની લો કે એને નોકરીના કાર્યકાળ દરમિયાન રોકેલા છે ને વધીને માત્ર એકસો વીસ જ રૂપિયા થાય છે આપણે પહેલાં કેસમાં શું હતું કે સો રૂપિયાનું રોકાણ બસો રૂપિયા થઈ જતું હતું એવું પણ થઈ શકે કે સો રૂપિયાનું રોકાણ છે એકસો વીસ રૂપિયા થાય એટલે કે શેર માર્કેટ કેવું પરફોર્મ કરશે એના આધારે નક્કી થશે કે આને કેટલું પેન્શન મળશે મહિને બે હજાર પણ પેન્શન મળી શકે મહિને પાંચ હજાર પણ પેન્શન મળી શકે શેર માર્કેટ આધારિત છે તો આના માટે શું શબ્દ વપરાય છે માર્કેટ એટલે કે શેર માર્કેટ સાથે પેલી યોજના માટે એક શબ્દ વાપરવામાં આવતો હતો કેટલું પેન્શન મળતું હતું છેલ્લા પગારનું પચાસ ટકા તો ડિફાઈન્ડ બેનિફિટ આજે બેનિફિટ મળવા પાત્ર છે એ નિશ્ચિત છે નિશ્ચિત લાભ હતો જ્યારે આ યોજનાની અંદર જે લાભ છે નિશ્ચિત નથી પરંતુ વ્યક્તિએ કેટલું કોન્ટ્રીબ્યુશન કરવાનું છે કેટલું યોગદાન આપવાનું છે એ નિશ્ચિત છે તો આ યોજનાને કહેવાય ડિફાઈન્ડ કોન્ટ્રીબ્યુશન સ્કીમ જો આ સ્કીમને કહેવાય નોન કોન્ટ્રીબ્યુટરી સ્કીમ એટલે કે આમાં કોઈ પણ પ્રકારનું કોન્ટ્રીબ્યુશન એટલે કે યોગદાન કરવાનું હોતું નથી તો હવે ત્રીજા પ્રકારની સ્કીમ જેના કારણે આપણે આ પેન્શન સ્કીમની ચર્ચા કરીએ છીએ અત્યારે થઈ ગઈ છે પરંતુ લાગુ થશે એપ્રિલ પચીસમાં આ સ્કીમ અંતર્ગત કર્મચારીએ પગારના દસ ટકા યોગદાન કરવાનું હશે ને સરકારનું જે ચૌદ ટકા યોગદાન હતું એમાં વધારો થઈ ગયો ને અઢાર પોઈન્ટ પાંચ ટકા થઈ ગયું તો આ પેન્શન સ્કીમ છે એને કોન્ટ્રીબ્યુટરી સ્કીમ તરીકે આપણે ઓળખીશું આ કેમ કે કર્મચારી છે કોન્ટ્રીબ્યુશન કરે છે આ કોન્ટ્રીબ્યુશન છે પેન્શન ભંડોળમાં જશે ને પેન્શન ભંડોળને શેર માર્કેટમાં રોકવામાં આવશે તો તો પછી ભાઈ એનપીએસ જેવી જ યોજના થઈ ગઈ પરંતુ ના સરકારે એવું કીધું કે વ્યક્તિ નિવૃત્ત થશે ત્યારે છેલ્લા વર્ષનો જે સરેરાશ પગાર હશે એના પચાસ પેન્શન મળશે માની લો કે શેર માર્કેટ ડાઉન પરફોર્મ કરે છે કોઈ પ્રોબ્લેમ નહીં સરકારે કીધું છે કે વ્યક્તિ નિવૃત્ત થશે ત્યારે એના છેલ્લા વર્ષના સરેરાશ પગારના પચાસ ટકા પેન્શન મળશે મતલબ કે આ જે લાભ મળે છે એ કેવાય છે નિશ્ચિત લાભ છે કેટલો મળશે લાભ તો કે છેલ્લા વર્ષના સરેરાશ પગારના પચાસ ટકા તો આ સ્કીમ છે બંનેની થઈ ગઈ કે કોન્ટ્રીબ્યુશન પણ કરવાનું છે કહેવાય ડિફાઇન્ડ કોન્ટ્રીબ્યુટરી સ્કીમ કે ડિફાઇન્ડ કોન્ટ્રીબ્યુશન તો કોન્ટ્રીબ્યુટરી સ્કીમ છે કોન્ટ્રીબ્યુશન કરવાનું છે યોગદાન કરવાનું છે સાથે જે લાભ મળે છે એ શેર માર્કેટ સાથે લિંક નથી નિશ્ચિત છે તો ડિફાઇન્ડ બેનિફિટ છે તો પેલી અને બીજી યોજના એટલે કે જૂની પેન્શન સ્કીમ અને નવી પેન્શન સ્કીમ બંનેને કમ્બાઈન કરી ના પેન્શન સ્કીમ આપણે લાગુ કરી છે હવે પેન્શન મળે છે એમાં બે ચાર અલગ અલગ વસ્તુ જોવા મળે છે પેલું કે એક તો એક વ્યક્તિ છે એ ત્રણ વર્ષ નોકરી કરી ને વોલિયન્ટરી રિટાયરમેન્ટ લઈ લે છે કે એ પોતાની ઈચ્છાથી નિવૃત્ત થઈ જાય છે એક વ્યક્તિ છે બાર વર્ષ નોકરી કરી ને નિવૃત્તિ લઈ લે છે એક વ્યક્તિ છે એ અઠ્યાવીસ વર્ષ સુધી નોકરી કરે છે ને અઠાવન વર્ષે એ નિવૃત્ત થાય છે એટલે કે એક વ્યક્તિએ ત્રણ વર્ષ નોકરી કરી છે બીજા વ્યક્તિએ બાર વર્ષ ને ત્રીજા વ્યક્તિએ અઠ્યાવીસ વર્ષ નોકરી કરી છે તો બધા કિસ્સાની અંદર છેલ્લા વર્ષના સરેરાશ પગારના પચાસ ટકા મળશે તો કે ના તમારે પેન્શન જોતું હોય તો મિનિમમ દસ વર્ષ માટે નોકરી કરવી જરૂરી છે જે વ્યક્તિએ ત્રણ વર્ષ માટે નોકરી કરેલી છે એમને પેન્શન મળશે નહીં આ વ્યક્તિએ બાર વર્ષ એટલે કે મિનિમમ દસ વર્ષ માટે નોકરી કરેલી છે તો આ વ્યક્તિને દસ હજાર પેન્શન મળશે હવે બાર વર્ષ જોબ કરે તેર વર્ષ કરે ચૌદ વર્ષ કરે એટલે કે મિનિમમ દસ વર્ષથી વધારે નોકરી કરેલી હશે તો એમને લઘુત્તમ પેન્શન દસ હજાર આપવામાં આવશે તો પછી પચાસ ટકા ક્યારે મળશે પચાસ ટકા પેન્શન મેળવવા માટે મિનિમમ પચીસ વર્ષ સુધી નોકરી કરેલી હોવી જોઈએ જે વ્યક્તિ મિનિમમ પચીસ વર્ષ સુધી જોબ કરશે પચીસ વર્ષ સુધી કેન્દ્ર સરકારમાં નોકરી કરશે એમને એના છેલ્લા વર્ષના સરેરાશ પગારના પચાસ ટકા પેન્શન મળવા પાત્ર છે તો એટલા ડેટા આપણે યાદ રાખવાના છે આજે યુપીએસ પેન્શન બાબતે જે આપણે જોયું હતું કે એનપીએસ આપણી યોજના લાગુ હતી બે હજાર એટલે આજથી આગળના દિવસોની અંદર એનપીએસ યોજના લાગુ હતી તેમાં સુધારની માંગ હતી દરેક રાજ્યની અંદર હડતાલો થતી હતી આંદોલનો થતા હતા કે આપ ફરીથી જૂની પેન્શન યોજના લાગુ કરો તો સરકારે જૂની પેન્શન યોજના તો લાગુ ના કરી પરંતુ એને ટીવી સોમનાથની અધ્યક્ષતાની અંદર એક કમિટી બનાવી કે આપણે એનપીએસની અંદર કેવા ફેરફારો કરી એક નવા જ પ્રકારની યોજના લાગુ કરવી જોઈએ તો આપણે કે ટીવી સોમનાથ સમિતિ કોના સંબંધિત છે તો એનપીએસ નેશનલ પેન્શન સ્કીમના રિફોર્મ એટલે કે પેન્શન સ્કીમની અંદર રિફોર્મ એમાં સુધાર કરવા માટેની સમિતિ હતી તો કમ્પેરિઝન આપણે ફરી જોઈ લઈએ કે આ યોજના છે ઓપીએસ ઓલ્ડ પેન્શન સ્કીમ એને કહેવાય ડિફાઈન્ડ બેનિફિટ આને કહેવાય ડિફાઈન્ડ કોન્ટ્રીબ્યુશન આમાં શું છે ડિફાઈન્ડ બેનિફિટ અને કોન્ટ્રીબ્યુશન બંને વસ્તુ આમાં જોવા મળે છે આમાં ગેરંટી પેન્શન છે આપણે ખબર જ છે કે પગારના પચાસ ટકા આમાં પણ ગેરંટી છે આમાં એવી કોઈ પણ ગેરંટી હતી નહીં માર્કેટ લિંક સ્કીમ છે પછી જે કર્મચારી પરિવાર પેન્શન પરિવાર પેન્શન એટલે શું કોઈ વ્યક્તિ છે અઠાવન વર્ષ સુધી નોકરી કરે છે પછી એને પેન્શન મળશે એ વ્યક્તિ ત્રેસઠ વર્ષનો થાય છે એમનું મૃત્યુ થઈ જાય છે તો પછી એના પરિવારને પેન્શન મળશે કે નહીં મળે જો પરિવાર પેન્શનનો લાભ મળતો હોય તેના પરિવારને પેન્શન મળશે જો આપણે વાત કરીએ જૂની પેન્શન યોજનાની વાત કરીએ તો વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તેના પરિવારને પેન્શન મળતું જ્યારે એનપીએસની અંદર ન્યૂ પેન્શન સ્કીમ અંતર્ગત આવી કોઈ પણ વસ્તુનો જોગવાઈ હતી નહીં એટલે કે વ્યક્તિ જેને નોકરી કરેલી છે એમને પેન્શન મળશે પરંતુ એમનું મૃત્યુ થઈ જાય તો પછી પરિવારને પેન્શન બંધ આ કિસ્સામાં શું છે જે અત્યારે લાગુ થવાની છે યુપીએસ ની અંદર જે કર્મચારી જે વ્યક્તિને પેન્શન મેળવે છે એમનું મૃત્યુ થઈ જશે તો મૃત્યુ પછી એના પરિવારને જે વ્યક્તિને પેન્શન મળતું હતું ને એના સાઠ ટકા પરિવારને પેન્શન મળશે એટલે કે એ સો ટકા નહીં મળે આ વ્યક્તિ એ છે એમની ઉંમર પાસઠ વર્ષ છે એમને પેન્શન મળે છે દસ હજાર મહિનો એમનું મૃત્યુ થઈ જાય છે તો આ સ્થિતિમાં એમના પરિવાર લઘુત્તમ પેન્શન દસ વર્ષની નોકરી કરશે તો દસ હજાર જો પચાસ ટકા પેન્શન જોતું હોય તો પચીસ વર્ષની નોકરી ફરજિયાત છે એટલે એને કહેવાય ફિક્સ પેન્શન ને ત્રીજી વસ્તુ છે પરિવાર પેન્શન ચોથી વસ્તુ છે કે ફુગાવાનો લાભ મળશે ફુગાવાનો લાભ એટલે જે વ્યક્તિને પેન્શન મળે છે કોઈ એક વ્યક્તિ છે એને પેન્શન દર મહિને દસ હજાર મળે છે તમે બધા ફુગાવા વિશે જાણો છો કે દર મહિને દર વર્ષે ફુગાવો વધતો રહે છે દરેક વસ્તુની કિંમતો વધે છે તો શું આ વ્યક્તિને પેન્શન છે ફિક્સ દસ હજાર જ મળશે કે પછી એને ફુગાવાનો લાભ મળશે ફુગાવાનો લાભનો અર્થ છે જેટલો ફુગાવો હશે એ પ્રમાણે પેન્શનની અંદર પણ વધારો કહેવાય છે એના માટે ઇંગ્લિશમાં એક શબ્દ વપરાય છે ઇન્ડેક્સેશન બેનિફિટ કોઈપણ જગ્યાએ જ્યારે એવો શબ્દ તમે વાંચો છો કે ઇન્ડેક્સેશન બેનિફિટ આનો અર્થ શું થશે આનો અર્થ એવો થશે કે જે પગાર છે ઇન્ડેક્સેશન બેનિફિટ કેપિટલ ગેઇન ટેક્સમાં હમણાં કેપિટલ ગેન ટેક્સ ચર્ચામાં છે બજેટની અંદર એમાં ઇન્ડેક્સેશન બેનિફિટ છે કેપિટલ ગેઇન ટેક્સમાં હટાવી દીધો છે એટલા માટે ઇન્ડેક્સેશન બેનિફિટ એવો શબ્દ છે એ ચર્ચામાં છે આના ઉપર પરીક્ષા પ્રિલિયમ્સની અંદર સવાલ પૂછાઈ શકે તો આપણે વાત કરતા હતા કે જે પેન્શન મળે છે એમાં ફુગાવાનો લાભ એટલે કે ઇન્ડેક્સેશન બેનિફિટ મળે છે કે નહીં

એનપીએસ કોના માટે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ફરજ જ પરંતુ રાજ્ય સરકારના કર્મચારી હોય કે કોઈ પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતું હોય એ વ્યક્તિ પણ એનપીએસમાં જોઈન થઈ શકે પરંતુ તમે યાદ કરો કે કર્મચારી એના પગારના દસ ટકા કોન્ટ્રીબ્યુશન કરવાનું હતું ને સરકાર પણ એના ચૌદ ટકા કોન્ટ્રીબ્યુશન કરતું હતું પરંતુ જો રાજ્ય સરકારનો વ્યક્તિ હશે અથવા તો કોઈ પ્રાઇવેટ સેક્ટરમાં જોબ કરતો વ્યક્તિ હશે ને એનપીએસ સ્કીમ જોઈન કરશે તો એના માટે કેન્દ્ર સરકાર છે કોઈ પણ પ્રકારનું કોન્ટ્રીબ્યુશન નહીં કરવાનું એ વ્યક્તિ એ કર્મચારી છે એ કોન્ટ્રીબ્યુશન કરશે ને એ પ્રમાણે શેર માર્કેટમાં રોકાણ થશે ને એ પ્રમાણે પેન્શન મળશે એટલે કે વ્યક્તિ એનપીએસ કોઈ પણ વ્યક્તિ એનપીએસ જોઈન કરી શકે પરંતુ કેન્દ્ર સરકાર ક્યારે કોન્ટ્રીબ્યુટ કરશે જ્યારે કેન્દ્ર સરકારનો કર્મચારી હશે એવી સ્થિતિમાં યુપીએસ છે હવે સવાલ હવે પ્રશ્ન શું ઊભો થશે કે જે વ્યક્તિ બે હજાર થી બે હજાર ચોવીસ વચ્ચે એટલે કે જે વ્યક્તિને નોકરી કેન્દ્ર સરકારમાં નોકરી મળે છે બે હજાર ચારથી આ બે હજાર પચીસ ના વચ્ચેના સમયગાળામાં તો આ બધાને કઈ યોજના અત્યારે લાગુ પડે છે એનપીએસ લાગુ પડે છે હવે બે હજાર પચીસ થી લાગુ પડશે યુપીએસ તો હવે જેને નોકરી મળશે કેન્દ્ર સરકારમાં એમને તો યુપીએસ લાગુ થશે પરંતુ જે વ્યક્તિને બે હજાર દસ ની અંદર જોબ મળેલી છે એમને તો એનપીએસ ચાલે છે તો એને એનપીએસ જ ચાલુ રહેશે કે યુપીએસ ચાલુ રહેશે તો કેન્દ્ર સરકાર છે જે વ્યક્તિ અત્યારે એનપીએસ જેનામાં લાગુ છે એમને એક ઓપ્શન આપવામાં આવશે એક વખત કે તમે નક્કી કરી લો તમારે એનપીએસ યોજનામાં રહેવું છે કે યુપીએસ યોજનામાં રહેવું છે એક વખત વ્યક્તિ બદલાવ કરી શકશે કોઈ એવું કહેશે કે મારે એનપીએસ યોજનામાં રહેવું છે તો પછી એને એનપીએસ ને જો યુપીએસ જોઈન કરી લેશે તો એનપીએસ વાળો વ્યક્તિ છે યુપીએસ જોઈન કરી શકશે તો પાંચ ની વાત કરી યુપીએસ ની અંદર પેલું લઘુત્તમ પેન્શન ફિક્સ પેન્શન પરિવાર પેન્શન ને નિવૃત્તિ સમયે એક સાથે નાણાં ઉપાડી શકે એક તો પેન્શન તો મળશે જ

તો ફુગાવા માણના ઇન્ડેક્સ આપણી પાસે ઘણા છે સીપીઆઈ છે ડબલ્યુપીઆઈ છે સીપીઆઈની અંદર સીપીઆઈ કમ્બાઇન્ડ સીપીઆઈ રૂરલ સીપીઆઈ એગ્રીકલ્ચર લેબલ સીપીઆઈ ઇન્ડસ્ટ્રીયલ વર્કર એટલે કે આ સીપીઆઈને ડબલ્યુપીઆઈ છે ઘણા બધા ઇન્ડેક્સ છે બધાનું કામ શું છે ફુગાવાનું માપન કરવાનું તો આપણે જ્યારે પેન્શન સ્કીમની અંદર પેન્શનમાં વધારો કરવો છે કોના આધારે ફુગાવો જેમ વધશે એ રીતે પેન્શનમાં વધારો થશે પરંતુ કયા ફુગાવાના જે સૂચકાંક છે ફુગાવાનો ઇન્ડેક્સ છે એને ધ્યાનમાં રહેશો ડબલ્યુપીઆઈને ધ્યાનમાં રાખીને પેન્શન વધશે કે સીપીઆઈને ધ્યાનમાં રાખીને પેન્શન વધશે સીપીઆઈ અંતર્ગત સીપીઆઈ રૂરલ અર્બન આવા બધા ઇન્ડેક્સ છે તો ધ્યાન રાખશો ખાસ વસ્તુ પ્રિલિયમ્સની અંદર આવો મુદ્દો પૂછાય કે સીપીઆઈ ઇન્ડસ્ટ્રીયલ વર્કર છે એને ધ્યાનમાં રાખીને ફુગાવાનો લાભ મળશે તો કેન્દ્ર સરકારના ત્રેવીસ લાખ કર્મચારીઓ છે એમને યુપીએસ સ્કીમનો લાભ થશે અને આપણે બધી જે ચર્ચા કરેલી એ જ વસ્તુ લખેલી છે કે યુપીએસ ની અંદર અમુક ફીચર્સ છે એનપીએસના લીધા છે અને અમુક ફીચર્સ છે ઓલ્ડ પેન્શન સ્કીમના લીધા છે હવે મુદ્દો એ છે કે આપણે યુપીએસ ઓલ્ડ પેન્ પેલા તો સરકાર છે ઓલ્ડ પેન્શન સ્કીમ છે લાગુ કેમ નથી કરતી તો પેલા તો સરકારને બર્ડન આવે છે એના બધા અહીંયા ડેટા લખેલા છે પરીક્ષા માટે આપણે ડેટા યાદ રાખવાની જરૂર નથી પ્રિલિયમ્સની અંદર આવા ડેટા પૂછાય નહીં પરંતુ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર છે ઓલ્ડ પેન્શન સ્કીમ જો લાગુ કરે તો લાખોનો ખર્ચ એને કરવો પડે છે એટલા માટે આપણે એનપીએસ યોજના લાગુ કરેલી હતી પરંતુ એનપીએસની અંદર કર્મચારીઓનો વિરોધ છે કે એની અંદર એમને કોઈ ખાસ ફાયદો થતો નથી એટલા માટે આપણે વચ્ચેનો રસ્તો કાઢ્યો છે તો પરીક્ષાની અંદર પ્રશ્ન શું પૂછાઈ શકે પરીક્ષામાં પ્રશ્ન એવા પૂછાઈ શકે કે યુપીએસ છે એ બંનેને બેલેન્સ કરતી યોજનાઓ છે તો અલ્ટિમેટ આપણે શું લખવાનું થશે એના ફાયદા અને ગેરફાયદા ફાયદામાં શું છે ફાયદા તો એ છે કે જે એનપીએસની અંદર કર્મચારીઓનું પેન્શન ઓછું મળતું હતું તો હવે લઘુત્તમ પેન્શન દસ હજાર અને પચાસ ટકા જે ફિક્સ પેન્શન છે પચાસ ટકા જે છેલ્લા પગારના એ મળવાપાત્ર છે કર્મચારીનો ફાયદો થઈ ગયો સરકારને શું ફાયદો થાય છે સરકારને હવે જે એક સાથે પચાસ ટકા આપવાના આમાં પચાસ ટકા આપશે પરંતુ કર્મચારી છે એ કોન્ટ્રીબ્યુટ કરે છે પોતાના પગારમાંથી તો સરકારનું બર્ડન ઓછું થાય છે તો બંનેનો એક વચ્ચેનો રસ્તો છે બીજી વસ્તુ કેટલા લોકો માટેની આ વાત કરીએ છીએ કેન્દ્ર સરકારના ત્રેવીસ લાખ કર્મચારીઓની વાત કરીએ છીએ આપણા દેશની અંદર કેટલી વસ્તી છે તો એકસો ને ચાલીસ કરોડથી વધારે એટલે માત્ર આપણે એક ટકા લોકો માટે પણ આ યોજના નથી ખૂબ ઓછા લોકો માટેની યોજના છે તો આપણે થોડા લોકો માટે ઘણો બધો ખર્ચ કરી દઈએ ને દેશના નવ્વાણું ટકા લોકો માટે કોઈ પેન્શન યોજનાની સુવિધા નથી તો આ વાત કેટલી યોગ્ય છે તો આપણે એ પણ જોવાનું છે કે માત્ર કેન્દ્ર સરકારના કર્મચારી નહીં જે ગરીબ છે જે એના પગારમાંથી કોન્ટ્રીબ્યુટ કરી શકે એમ નથી જે વ્યક્તિનો પગાર દસ હજાર છે ને સરકાર નોકરી કરતો જ નથી પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી કરે છે તો દસ હજારમાંથી કેટલી બચત કરીને પેન્શન માટે કરશે તો આ વસ્તુ એ પણ આપણે જોવાની છે કે દરેક વ્યક્તિ સુધી પેન્શન યોજના આપણે પહોંચાડીએ તો કેન્દ્ર સરકારના થોડા કર્મચારીઓ માટે જૂની પેન્શન્સ યોજના લાગુ કરીશું સરકારને ઘણો બધો ખર્ચ આવશે એની જગ્યાએ આપણે સરકાર એ ખર્ચને દરેક માટે કંઈ નાનું નાનું પેન્શન મળે એટલે કે સોશિયલ સિક્યુરિટી બેનિફિટ કે જે વ્યક્તિનો પગાર દસ હજાર છે એના માટે પણ સરકાર આવો કોઈ ઇંતજામ કરે એ વસ્તુની વધારે જરૂર છે નહીં કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે તો આ મેન્સની અંદર આ બધા મુદ્દાઓ ઉપર આપણે ચર્ચા કરી શકાય આ યોજના આપણે જે વાત કરીએ યુપીએસ એના ઉપર દસ થી અગિયાર આપણે પ્રિલિયમ્સ માટેના સવાલો બનાવેલા છે તેમાંથી આપણે ચાર પાંચ ને અત્યારે જોઈએ યુનિફાઈડ પેન્શન સ્કીમ સંબંધિત યોગ્ય વિધાન નહીં પરંતુ એ શબ્દ શું લગ્ન છે અયોગ્ય વિધાન પસંદ કરો પરીક્ષાની અંદર ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે યોગ્ય વિધાન કીધું છે કે અયોગ્ય વિધાન કીધું છે આપણે કદાચ જવાબ આવડતો હોય છે પરંતુ પરીક્ષામાં જયારે ઝડપ હોય છે પ્રેશર હોય છે ઉપરથી સમયનું એટલા માટે આપણે યોગ્ય અયોગ્ય સાચું ખોટું એવું ધ્યાનમાં આવતું નથી તો અયોગ્ય પસંદ કરવાનું છે એક એપ્રિલ બે હજાર ચોવીસથી લાગુ થશે યુપીએસ તો ના આ વસ્તુ ખોટી છે એક એપ્રિલ બે હજાર અને પચ્ચીસથી લાગુ થશે તે જૂની પેન્શન સ્કીમનું સ્થાન લેશે ના ભાઈ જૂની પેન્શન સ્કીમ તો બે હજાર ચોવીસથી જ બંધ થઈ ગઈ છે સોરી બે હજાર ચારથી બંધ થઈ ગઈ છે બે હજાર ચાર પછી એનપીએસ એટલે કે ન્યૂ પેન્શન સ્કીમ લાગુ હતી ને હવે યુપીએસ તો યુપીએસ કોનું સ્થાન લીધું ન્યૂ પેન્શન સ્કીમનું સ્થાન લીધું છે તો આ પણ ખોટું છે તેમાં નેશનલ પેન્શન સ્કીમની જેમ પેન્શન રકમ બજાર આધારિત છે બજાર આધારિત તો માર્કેટ લિંક શેર માર્કેટ આધારિત છે અહીંયા બજારનો મતલબ કયો છે શેર માર્કેટ એ બજારની વાત કરે છે તો યુપીએસ છે એ એનપીએસની જેમ બજાર લિંક છે ના ભાઈ શેર માર્કેટ ગમે તે હું પરફોર્મ કરે છે યુપીએસ અંતર્ગત જો દસ વર્ષની જોબ કરેલી છે તો લઘુત્તમ પેન્શન દસ હજાર મળવા પાત્ર છે પચીસ વર્ષ સુધી જોબ કરેલી છે તો પચાસ ટકા પેન્શન મળવા પાત્ર છે તો આ વસ્તુ પણ ખોટી છે તો અયોગ્ય કયા છે ત્રણે ત્રણ અયોગ્ય છે તો બરોબર છે કે નિશ્ચિત લાભ હતા છેલ્લા પગારના પચાસ ટકા નિશ્ચિત લાભ મળતો હતો નેશનલ પેન્શન સ્કીમ નિશ્ચિત યોગદાન યોજના છે ડિફાઇન્ડ કોન્ટ્રીબ્યુશન બરોબર છે જેમાં દસ ટકા વ્યક્તિ અને ચૌદ ટકા સરકાર નિશ્ચિત કોન્ટ્રીબ્યુટ એટલે કે યોગદાન કરે છે તો બંને સાચા છે આગળનો સવાલ સત્ય વિધાન પસંદ કરવાનું છે યુપીએસ એ જૂની પેન્શન યોજના અને નવી પેન્શન યોજના બંનેનું મિશ્રણ છે તો એકદમ સાચી વાત છે બંનેનું મિશ્રણ છે નેશનલ પેન્શન સ્કીમ સાથે જોડાયેલા કર્મચારીઓને યુપીએસ માં કરવા માટે એક વખત વિકલ્પ આપવામાં આવશે બરોબર છે કે જે બે હજાર ચાર થી બે હજાર ચોવીસ વચ્ચે જે પણ વ્યક્તિને કેન્દ્ર સરકારમાં નોકરી મળેલી છે એમને એમને નેશનલ પેન્શન પેન્શન સ્કીમ મળશે પરંતુ હવે એક વખત ઓપ્શન આપવામાં આવશે કે યુપીએસમાં સ્વિચ કરવું છે કે નહીં તો બંને છઠ્ઠો જોઈએ નીચેનામાંથી કઈ પેન્શન યોજનામાં ફુગાવાનો લાભ મળે છે ઇન્ડેક્સેશન બેનિફિટ કઈ યોજનામાં મળે છે તો જૂની યોજનામાં મળતો હતો ન્યુ પેન્શન સ્કીમમાં નતો મળતો ને અત્યારની યુપીએસ છે એમાં મળે છે તો જૂનીમાં મળે છે અત્યારની યોજના છે એમાં મળે છે પેન્શન પેન્શન સ્કીમ સ્કીમ છે છે નેશનલ એમાં નહોતો બે નંબર જ્યાં પણ છે એ બધું ખોટું તો જવાબ આવશે સી સાત નંબર નીચેનામાંથી કઈ પેન્શન યોજનામાં કર્મચારીઓએ કર્મચારીઓએ ફરજિયાત યોગદાન આપવાનું હોય છે એટલે કે ડિફાઈન્ડ કોન્ટ્રીબ્યુશન વાળી સ્કીમ કઈ છે કે જેમાં કોન્ટ્રીબ્યુશન કરવાનું જ હોય છે તો જૂની પેન્શન યોજનામાં કોઈ પણ પ્રકારનું કોન્ટ્રીબ્યુશન કરવાનું નહોતું તો પહેલું તો નહીં આવે પહેલું નહીં આવે પહેલું નહીં આવે બીજી યોજના એટલે કે નેશનલ પેન્શન સ્કીમ કે નવી પેન્શન યોજના બે નંબર એમાં તો થતું હતું ને યુપીએસ જે હવે લાગુ થવાની છે એમાં કોન્ટ્રીબ્યુશન કરવાનું છે તો કે હા એમાં કર્મચારી દસ ટકા અને સરકાર છે અઢાર પોઈન્ટ પાંચ ટકા કોન્ટ્રીબ્યુશન કરે છે તો આમાં પણ કોન્ટ્રીબ્યુશન કરવાનું હોય છે જવાબ આવશે સી હવે છેલ્લો જોઈ લઈએ અગિયાર નંબર

તો ત્રણે ત્રણ સાચા છે જવાબ આપશે આપેલા તમામ પીડીએફ સવાલ જવાબ તમને બધું જ મળવાપાત્ર છે સવાલો છે મળી જશે જવાબ સી છે પછી આના સંબંધિત મેન્સમાં પણ સવાલ પૂછાઈ શકે જો તમારે જોવાનું કે જે કરંટના ટોપિક નીચે પ્રિલિયમ્સમાં જ પ્રિલિયમ્સના જ સવાલો બનાવેલા છે એનો કે ટોપિક મેન્સ માટે નથી જે ટોપિકની અંદર મેન્સનો પણ સવાલ બનાવેલો છે તો સમજી લેવાનું કે આના સંબંધિત મેન્સમાં સવાલ આવી શકે તો સવાલ શું છે યુનિફાઈડ પેન્શન સ્કીમ તેના પહેલાંની પેન્શન યોજનાઓની સમસ્યાઓને દૂર કરી અને મધ્યમ માર્ગ અપનાવે છે જે કર્મચારીઓ અને સરકાર બંનેના હિતમાં છે તો બરોબર છે કે જૂની પેન્શન સ્કીમમાં સરકારને સમસ્યા હતી નવી પેન્શન સ્કીમમાં કર્મચારીઓને સમસ્યા હતી તો બંનેનું મિશ્રણ કરી અને બંનેના હિતની વાત યુપીએસમાં કરે છે આ માત્ર તમારે જોવા માટે છે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન માટે છે સરળતાથી તમને સમજાઈ જાય એના માટે છે તો નવો મુદ્દો છે પંદર પોઈન્ટ બે જીઓ પારસી પોર્ટલ પેલા તો જીઓ પારસી પોર્ટલ લોન્ચ થયું છે યોજના લોન્ચ નથી થઈ યોજના તો બહુ જૂની છે યોજના શું છે જો આ પોર્ટલનું કોઈ નવું નામ નથી તો પરીક્ષામાં એવું નહીં પૂછાય કે એક્સ વાય જેડ પોર્ટલ શેના સંબંધિત છે માત્ર પોર્ટલ લોન્ચ થયું છે એટલા માટે યોજના ચર્ચામાં છે યોજના જૂની છે પોર્ટલ વિશે કંઈ નહીં પૂછે પરીક્ષામાં પ્રશ્ન પૂછાશે તો પ્રશ્ન પૂછાશે જીઓ પારસી યોજના સંબંધિત તો યોજના શું છે આપણા દેશની વસ્તી વિશ્વમાં સૌથી વધારે છે દરેક ધર્મની વસ્તી વધે છે તો આપણે દેશ આઝાદ થયો એ સમયથી આપણે પરિવાર આયોજન ફેમિલી પ્લાનિંગ વસ્તી નિયંત્રણ જાગૃતિ કાર્યક્રમો આવું બધું કરીને આપણે વસ્તી નિયંત્રણ કરવા માટેના અનેક પગલાઓ લીધા છતાં આપણા દેશની વસ્તી છે બે હજાર ત્રેવીસથી વિશ્વમાં સૌથી વધારે ઝડપથી વધે પણ સૌથી વધારે છે તો આપણે વસ્તી ઘટાડવા માટે પગલાં લઈએ પરંતુ એક ધર્મ એવો છે કે જેની વસ્તી ઘટે છે ને વસ્તી પણ ઓછી છે તો એવી એ ધર્મ છે પારસી ધર્મ તો પારસી ધર્મની વસ્તી જે ઘટી રહી છે એમને નિયંત્રણમાં કરવાની વધી રહેલી વસ્તીને નહીં જે વસ્તી ઘટે છે એને કંટ્રોલ કરવાની છે કે હવે એની વસ્તી ઘટે નહીં નહીં તો પારસી કોમ્યુનિટી લુપ્ત થઈ જશે તો આ યોજના શેના માટે છે જીઓ પારસી કે તમે જીઓ તમે લુપ્ત ના થાવ એના માટેની યોજના છે તો એની વસ્તી જે ઘટે છે એને નિયંત્રણ કરવા માટેની આ યોજના છે કયા મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવે છે તો લઘુમતી બાબતો મિનિસ્ટ્રી ઓફ માઇનોરિટી અફેર્સ દ્વારા લાગુ કરવામાં આવે છે જો કોઈ પણ યોજના જોઈએ ને તેમાં ચાર પાંચ કોમ્પોનેન્ટ આપણા માટે મહત્વના એક તો યોજનાનો ઉદ્દેશ્ય તો પેલા આપણે લખ્યો છે યોજનાનો ઉદ્દેશ્ય કયું મંત્રાલય પછી યોજનાને લાગુ કરવા માટે જે ભંડોળ જે નાણું છે એ કોણ આપશે કેન્દ્ર સરકાર આપશે કે રાજ્ય સરકાર આપશે એ આપણે ખાસ ધ્યાન રાખવાનું કેન્દ્ર સરકાર તો આપશે જ પરંતુ એને સાથે સાથે રાજ્ય સરકાર પણ આપતી હશે ને તો એવી યોજનાને કહેવાય સેન્ટ્રલી સ્પોન્સર્ડ એને કહેવાય કેન્દ્ર પ્રાયોજિત યોજનાઓ જે યોજનાની અંદર માત્ર કેન્દ્ર સરકાર જ ભંડોળ આપતી હશે એવી યોજનાને કહેવાય સેન્ટ્રલ સેક્ટર સ્કીમ તો આ યોજના છે સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે સો ટકા ભંડોળ એટલે કે સંપૂર્ણ ભંડોળ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે પછીની વસ્તુ યાદ રાખવાની દરેક યોજનામાં આવી વસ્તુ ના હોય કે જે યોજના છેમાં અલગ અલગ કોમ્પોનેન્ટ કયા કયા છે કયા કયા ઘટકો છે તો આ યોજનાની અંદર ત્રણ ઘટક ત્રણ કોમ્પોનેન્ટ છે એક તો તબીબી સહાય એક સામુદાયિક સહાય અને એક હિમાયત એવા ત્રણ કોમ્પોનેન્ટ છે આ તબીબી સહાય અંતર્ગત શું છે પારસી કોમ્યુનિટીના જે કપલ છે એમને તબીબી સારવાર માટે નાણાકીય સહાય તબીબી સારવાર માટે નાણાકીય સહાય જે જે રેડ કલરથી લખેલું છે ને એના કીવર્ડ છે તમે વાંચો રિવિઝન કરો ત્યારે એ શબ્દ ઉપર ખાસ ધ્યાન રાખવાનું પછી સમુદાય આરોગ્યમાં શું છે પારસી કોમ્યુનિટીના બાળકો વૃદ્ધો એમને તબીબી સારવાર માટે નાણાકીય સહાય આપવામાં આવે છે આમાં જાગૃતિ કાર્યક્રમ આપણે ફેલાવવામાં છે હિમાયત અંતર્ગત અત્યાર સુધીમાં ચારસો બાળકોને મદદ થઈ છે આ યોજના ક્યારે લોન્ચ થઈ હતી બે હજાર અને તેર ચૌદ એટલે કે દસ વર્ષ એ યોજના થઈ ગયા છે ચારસો લોકોને આમનો બેનિફિટ મળ્યો છે યોજનાનો ઉદ્દેશ્ય શું છે પારસી કોમ્યુનિટીની વધતી નહીં પરંતુ ઘટી રહેલી વસ્તીને નિયંત્રણ કરવાની છે તો અત્યારે ચર્ચામાં કેમ છે ચર્ચામાં એટલા માટે છે આ યોજના વધારે સારી રીતે વધારે લોકો લાભ લઈ શકે સરળતાથી લાભ લઈ શકે સરળતાથી અરજી કરી શકે તો અરજી કરેલી છે એનું સ્ટેટસ ચેક કરી શકે એનો જે લાભ મળવાનો છે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે નાણાકીય લાભ એ બધી જ વસ્તુ એક પોર્ટલ અંતર્ગત થઈ જાય એના માટે એક નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે એટલા માટે મુદ્દો ચર્ચામાં છે તેના સંબંધિત એક સવાલ જીઓ પારસી યોજના સંબંધિત યોગ્ય વિધાન પસંદ કરો સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે તો કે હા સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે લઘુમતી બાબતોના મંત્રાલય સંચાલિત છે તો બરોબર છે લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા પારસી સમુદાયની વધી રહેલી વસ્તીને નિયંત્રણ કરે વધી રહેલી નહીં પરંતુ ઘટી રહેલી વસ્તીને નિયંત્રણ કરવાનું કામ કરે છે એટલે કે ઘટે છે એને કંટ્રોલ કરવાનો છે હવે ઘટવા નથી દેવાની તો ત્રીજું વિધાન ખોટું છે તો જવાબ આવશે એ જવાબ આવશે એ જોમાં કોઈ મેન્સ માટેનો સવાલ બનાવેલો નથી અર્થ કે આના ઉપર મેન્સમાં સવાલ ના બને પછી તમે બધા જ જાણો છો યુપીઆઈ અત્યારે આપણે પેમેન્ટ કરીએ છીએ તો મોટાભાગના પેમેન્ટ આપણે હવે તો યુપીઆઈની આદત થઈ ગઈ છે કેશમાં પેમેન્ટ કરવાની હવે આદત આપણે બંધ થઈ ગઈ છે આપણે યુપીઆઈથી પેમેન્ટ કરતા હોઈએ છીએ તો યુપીઆઈ વિશે તમે જાણો છો યુપીઆઈ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એક સંસ્થા છે એના દ્વારા બનાવેલું છે એનપીસીઆઈ બે હજાર આઠમાં બનેલી છે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ કોને બનાવી છે આરબીઆઈ અને બેંકોનો એક સમૂહ છે એના દ્વારા એનપીસીઆઈ બન્યું છે એનપીસીઆઈએ યુપીઆઈ બનાવ્યું છે યુપીઆઈ વિશે તમે જાણો છો હવે કદાચ તમારા માટે કોઈ મિત્ર યુપીઆઈ લાઇટનો પણ ઉપયોગ કરતા હોય છે યુપીઆઈ લાઈટ વિશે ખબર નથી તમને બધાને ખબર છે કે પેટીએમ અંતર્ગત એક તો આપણે સ્કેન કરી આપણે પેમેન્ટ કરીએ તો આપણા ખાતામાંથી સીધા રૂપિયા કપાઈ આ નોર્મલ યુપીઆઈ પેમેન્ટ છે પરંતુ પેટીએમની અંદર એક વોલેટ સિસ્ટમ પણ આવે છે કે તમે ઘરે બેઠા છો ત્યારે વોલેટની અંદર પાંચસો હજાર રૂપિયા વોલેટમાં ટ્રાન્સફર કરી દીધા ને પછી તમે બહાર જાઓ છો ને વોલેટમાંથી તમે પેમેન્ટ કરશો તો યુપીઆઈ પિન નાખવાની જરૂર નહીં પડે તો એક તમારે સરળતા થઈ ગઈ બીજું કે તમારા બેન્કિંગનું સર્વર ડાઉન હશે ને એવી સ્થિતિમાં યુપીઆઈ પેમેન્ટ નહીં થાય પરંતુ વોલેટની અંદર સર્વર ડાઉનની સમસ્યા ના આવે સર્વર ડાઉનની સમસ્યા ક્યારે આવે કે બેન્કમાંથી આપણે રૂપિયા ટ્રાન્સફર કરવાના છે ત્યારે આપણે વોલેટમાંથી નાણાં ટ્રાન્સફર કરવાના છે ત્યારે સર્વર ડાઉનની સમસ્યા નથી આવતી તો પેટીએમ માટેનું વોલેટ છે એ જ રીતે આવું એનપીસીઆઈએ યુપીઆઈ માટે સ્પેશિયલ વોલેટ કર્યું છે એને કહેવાય યુપીઆઈ લાઇટ એકાઉન્ટ જનરલ સ્થિતિમાં શું હોય આપણું બેંક એકાઉન્ટ છે આ છે આપણું બેંક એકાઉન્ટ વ્યક્તિ એનું વ્યક્તિ એ પોતાના બેંક એકાઉન્ટમાંથી વ્યક્તિ બી ના બેંક એકાઉન્ટમાં એક પેમેન્ટ કરે છે એને કહેવાય યુપીઆઈ પેમેન્ટ થઈ ગયું પરંતુ હવે તમે શું કરો છો તમારા બેંક એકાઉન્ટમાંથી તમારા વોલેટની અંદર નાણાં ટ્રાન્સફર કરી દો આ વોલેટ બે પ્રકારના હોય એક તો એપ્લિકેશન વાળા જે થર્ડ પાર્ટી એપ્લિકેશન છે પેટીએમ છે ફોન પે એમના પણ વોલેટ હોય છે આપણે એ વોલેટની વાત નથી કરતા આ ઓફિશિયલ વોલેટ છે એનપીસીઆઈએ કીધું છે કે આવું દરેક એપ્લિકેશન વોલેટ બનાવી શકે એને કહેવાય યુપીઆઈ લાઇટ શું કહેવાય છે યુપીઆઈ લાઇટ તો યુપીઆઈ લાઇટ શું છે યુપીઆઈ લાઇટ એક વોલેટ છે તો વ્યક્તિએ પોતાના બેંક એકાઉન્ટમાંથી યુપીઆઈ લાઇટની અંદર નાણાં ટ્રાન્સફર કરી દેશે અને વોલેટનો ઉપયોગ પેમેન્ટ કરવા માટે કરશે તો આનાથી ફાયદો શું થશે ફાયદો એ થશે કેમાં પિન નાખવાની જરૂર નહીં પડે આપણે પેમેન્ટ કરીએ છીએ ત્યારે પિન નાખવા પડે છે તો પિન નાખવાની જરૂર નહીં પડે તો સરળતાથી આપણે થઈ જશે આપણે દરેક વખતે પિન નાખીએ થોડી જે બે પાંચ સેકન્ડનો સમય લાગે તે એવું કરવાની નથી આપણે વોલેટની અંદર નાણાં રાખેલા હશે વોલેટ એટલે કે યુપીઆઈ લાઈટ એ વોલેટ છે એમાં નાણાં રાખેલા હશે એનાથી પેમેન્ટ કરીશું તો સરળતાથી પેમેન્ટ થઈ જશે બીજી વસ્તુ કે બેંક સર્વર ડાઉનની સમસ્યા હશે તો એ સમસ્યા વોલેટમાંથી આપણે યુપીઆઈ લાઇટમાંથી પેમેન્ટ કરીશું તો એ સમસ્યા નહીં આવે ત્રીજી વસ્તુ આપણે પાંચ રૂપિયા દસ રૂપિયાના જે પેમેન્ટ કરીએ છીએ પેમેન્ટની ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી બને છે આપણે પાસબુકની અંદર જ્યારે એને પ્રિન્ટ કરાવીએ છીએ તો ઘણી બધી પાસબુકની જરૂર પડે છે એટલે કે પાંચ રૂપિયા દસ રૂપિયાની પેમેન્ટ છે તો આપણે એ પણ એક સમસ્યા ઊભી કરે છે તો આપણે શું કરીએ છીએ ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી ક્યારે બને છે આપણા બેંક ખાતામાં નાણાં આવે છે અથવા તો બેંક ખાતામાંથી નાણાં જાય છે ત્યારે ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી બને છે તો આપણે શું કર્યું કે યુપીઆઈ આપણા બેંક ખાતામાંથી યુપીઆઈ લાઇટમાં એક સાથે આપણે બે હજાર રૂપિયાનું ટ્રાન્સફર કરી દીધું તો એક વખત ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી બની છે હવે વોલેટમાંથી આપણે પાંચ રૂપિયા દસ રૂપિયાના હજાર ટ્રાન્ઝેક્શન કરીશું તો પણ આપણી હિસ્ટ્રીમાં નહીં આવે કેમકે આપણે ટ્રાન્ઝેક્શન જે કરીએ છીએ વોલેટમાંથી કરીએ છીએ યુપીઆઈ લાઇટમાંથી કરીએ છીએ પછી ચોથી ચોથો ફાયદો શું થશે આપણે બેંકમાંથી બેંકમાં જ્યારે નાણાં ટ્રાન્સફર કરીએ છીએ ત્યારે એક સાથે કેટલાય લોકો જ્યારે બેંકમાંથી ટ્રાન્સફર કરતા ને ત્યારે સર્વર ડાઉનની સમસ્યા આવે છે કેમ કે એક સાથે લાખો કરોડો લોકો પેમેન્ટ કરતા હોય છે તો આપણે શું કર્યું છે આપણે ઘરે બેઠા હતા ત્યારે એક પેમેન્ટ કરી દીધું કેમ કરી દીધું આપણા બેંક એકાઉન્ટમાંથી આપણા યુપીઆઈ વોલેટમાં હવે આપણે યુપીઆઈ વોલેટમાંથી પેમેન્ટ કરીએ છીએ તો એ આપણે સર્વર સર્વરડાઉનની સમસ્યા ઊભી નહીં કરે તો જે નોર્મલ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થાય છે એ સરળતાથી થઈ જશે સર્વર સર્વરડાઉનની સમસ્યા નહીં આવે એટલા માટે યુપીઆઈ લાઇટ એક વોલેટ લાવ્યા છે જેના કારણે ઘણી બધી સમસ્યાનું સમાધાન થઈ જાય પરંતુ આ યુપીઆઈ લાઇટ છે એ શેના માટે છે સ્પેસિફિકલી જે નાના ટ્રાન્ઝેક્શન છે એના માટે નાના એટલે કેટલા નાના આપણે પાંચસો રૂપિયાથી ઓછી રકમના ટ્રાન્ઝેક્શન કરવાના છે તો આપણે યુપીઆઈ લાઇટ દ્વારા ટ્રાન્ઝેક્શન કરી શકીએ તો મેક્સિમમ ટ્રાન્ઝેક્શન યુપીઆઈ લાઇટ દ્વારા કેટલું થાય પાંચસો રૂપિયા ને એનાથી વધારેનું નહીં ને એક દિવસની આપણે એક ટ્રાન્ઝેક્શન પાંચસોનું કર્યું બીજું ટ્રાન્ઝેક્શન પાંચસોનું ત્રીજું પાંચસોનું ચોથું પાંચસોનું તો પાંચસો પાંચસો કરીને એક લાખ ટ્રાન્સફર કરી શકીએ ના એક દિવસમાં મેક્સિમમ કેટલા આપણે યુપીઆઈ લાઇટ દ્વારા પેમેન્ટ કરી શકીએ ચાર હજારનું પરંતુ એક ટ્રાન્ઝેક્શન મોટા મોટું કેટલું કરી શકીએ પાંચસો રૂપિયાનું તો પાંચસો રૂપિયા શું છે સમજાણું ચાર હજાર રૂપિયા શું છે સમજાણું પિન નાખવાની જરૂર નથી ઓછા મૂલ્યના ટ્રાન્ઝેક્શન માટે છે બેંક સર્વરની સમસ્યા છે એ ઘટાડે છે આ બધી વસ્તુ ફાયદા છે હવે અહીંયા જો આપણા બેંક એકાઉન્ટમાંથી આપણે યુપીઆઈ લાઈટની અંદર નાણાં ફિલ કરીએ છીએ તો મેક્સિમમ કેટલા નાણા યુપીઆઈ લાઈટમાં રાખી શકીએ પાંચ હજાર દસ હજાર ના બે હજાર રૂપિયા મેક્સિમમ કેટલા મેક્સિમમ આપણે બે હજાર રૂપિયા યુપીઆઈ લાઈટમાં રાખી શકીએ નાના મૂલ્યના ટ્રાન્ઝેક્શન માટેનો છે તો આ બધા આંકડા યાદ રાખજો પરીક્ષા માટે ફિલિયમ્સ માટે યુપીઆઈ લાઈટમાં મેક્સિમમ બે હજાર રૂપિયા આપણે નાણાં રાખી શકીએ યુપીઆઈ લાઈટ દ્વારા મેક્સિમમ એક ટ્રાન્ઝેક્શન કેટલા રકમનું કરી શકીએ મેક્સિમમ પાંચસો રૂપિયાનું ને એક દિવસની અંદર મેક્સિમમ કેટલા મૂલ્યના ટ્રાન્ઝેક્શન થઈ શકે તો કે ચાર હજાર ના થઈ શકે હવે એક શબ્દ લખેલો છે સિંગર સિંગલ ફેક્ટર ઓફ ઓથેન્ટિકેશન તો પહેલાં તો શબ્દ એ સમજવો આપણે ફેક્ટર ઓફ ઓથેન્ટિકેશન એટલે શું હું એમ કહું કે મારે તમારા મો મોબાઈલનું વોટ્સએપ એક્સેસ કરવું છે તો મારે કેટલા બેરિયર પાર કરવા પડશે પહેલું બેરિયર કે મારે તમારા ફોનના પાસવર્ડ અથવા તો ફિંગર ફિંગર પ્રિન્ટ છે ફિંગર છે એને આપણે મતલબ પેલું બેરિયર એ થઈ ગયું કે તમારા મોબાઈલનો લોક ખોલવો પડશે જો તમે તમારા વોટ્સએપ એપ્લિકેશનની અંદર લોક રાખેલો છે એમાં પણ પિન રાખેલા છે તો બીજું બેરિયર થઈ ગયું તો આને કહેવાય ફેક્ટર ઓફ ઓથેન્ટિકેશન કહેવાય આની કહેવાય ટુ ફેક્ટર ઓફ ઓથેન્ટિકેશન એટલે કે જે વસ્તુ એક્સેસ કરવા માગું છું એક્સેસ કરવા માટે મારી સામે બે બેરિયર છે તો આપણે યુપીઆઈ પેમેન્ટ કરીએ એમાં કેટલા બેરિયર હોય છે એમાં બે બેરિયર હોય છે યુપીઆઈ પેમેન્ટની જે એપ્લિકેશન છે એમાં લોક હોય છે ને બીજું કે આપણે યુપીઆઈ પેમેન્ટ કરીએ છીએ બસો રૂપિયા આપણે ડાય એમાં નાખેલા છે ને પછી યુપીઆઈ પિન ડાયલ કરવા પડે છે એટલે કે આપણે પાસવર્ડ અથવા તો ફિંગર ને પછી આપણે યુપીઆઈ પિન તો બે વસ્તુ આપણી પાસે હોય તો જ આપણે યુપીઆઈ પેમેન્ટ કરીશ જેટલા ફેક્ટર ઓફ ઓથેન્ટિકેશન વધારે એટલી સિક્યુરિટી વધારે તો નોર્મલ યુપીઆઈ પેમેન્ટની અંદર ફેક્ટર ઓફ ઓથેન્ટિકેશન કેટલા હોય છે તો કે બે હોય છે આમાં ફેક્ટર ઓફ ઓથેન્ટિકેશન કેટલા હોય છે એક હોય છે કેમ કે આમાં યુપીઆઈ પિન આપણે નાખવાની જરૂર પડતી નથી એટલે આમાં સિક્યોરિટી ઓછી છે થોડી પરંતુ આપણે કહેવાય એટલા માટે નાના ટ્રાન્ઝેક્શન માટેનું જે કામ છે સરળતાથી નાના ટ્રાન્ઝેક્શન થઈ શકે એના માટે તો આ શું આ હમણાં આ ચર્ચામાં આ મુદ્દો છે ના યુપીઆઈ લાઈટ તો એક વર્ષ પહેલા જ લોન્ચ થઈ ગયેલું છે તો અત્યારે કેમ આ ચર્ચામાં છે અત્યારે ચર્ચામાં એટલા જ માટે છે કે આપણે બેંક એકાઉન્ટમાંથી આપણે બેંક એકાઉન્ટમાંથી આપણા યુપીઆઈ લાઈટ એટલે કે આપણે યુપીઆઈ વોલેટ છે એમાં નાણાં ટ્રાન્સફર કરીએ છીએ તો મેક્સિમમ કેટલા થાય છે આમાં બે રાખી શકીએ છીએ તો આપણે બે હજાર રૂપિયામાં નાખેલા છે ને આપણે યાદ નથી કે ફરી આનું ફિલઅપ કરવાનું ને આપણે આખ દિવસની અંદર પાંચસો પાંચસોના ત્રણ ચાર ટ્રાન્ઝેક્શન કરી નાખ્યા યુપીઆઈ વોલેટ ખાલી થઈ ગયું ને ફરી આપણે પેમેન્ટ કરવા જશું ને પછી આપણે યાદ આવશે ઓ યુપીઆઈ વોલેટમાં તો નાણાંય નથી એમ તો એ કન્ડિશનમાં આપણે કોઈ એવી સિસ્ટમ ગોઠવી દઈએ કે આમાં નાણાં ઓછા થાય ને એટલે ઓટોમેટિક બેંક એકાઉન્ટમાંથી આ વોલેટની અંદર નાણાં આવી જાય જે રીતે આપણા ઘરની ટાંકી છે એક મોટી ટાંકી છે નીચે આ આપણું ઘર છે આ ઘરની નીચે મોટી ટાંકી છે અંડરગ્રાઉન્ડ આપણે ઉપર એક મોટી ટાંકી છે તો આ ટાંકીમાંથી આ ઉપરની ટાંકીમાં પાણી જાય છે તો તો એવી સિસ્ટમ હોય છે ને કે ટાંકી ઉપરની પાણી એક લિમિટ ઓછું જશે ઓટોમેટિક દ્વારા એ સેન્સ થઈ જશે ઓટોમેટિક મોટર ચાલુ થઈ જશે ને આ ટાંકી ભરાઈ જશે તો ઓટોમેટિક ટાંકી ભરાવાની સિસ્ટમને કહે ઓટો ટોપ અપ તો આ શું છે કે આ વોલેટની અંદર એક લેવલ કરતા ઓછા નાણાં હશે તો ઓટોમેટિક બેંક એકાઉન્ટમાંથી નાણાં ફિલ થઈ જશે માની લો કે આપણે લિમિટ રાખેલી છે હજાર રૂપિયાની કે જ્યારે આ વોલેટની અંદર હજાર રૂપિયાથી ઓછા નાણાં થશે તો ઓટોમેટિક બેંક એકાઉન્ટમાંથી નાણાં વોલેટમાં આવી જશે એને કહેવાય ઓટો ટોપ ઓફ ફીચર્સ તો ચર્ચામાં એટલા માટે છે કે યુપીઆઈ લાઇટની અંદર ઓટો ટોપ ઓફ ફીચર્સ છે એ લાગુ કરવામાં આવ્યું છે તો પ્રિલિયમ્સમાં શું બની શકે એક તો આ બધા જે ચર્ચા કરી એના સ્ટેટમેન્ટ બની શકે એની સાથે એવું પણ કહી શકે યુપીઆઈ લાઇટની અંદર

આ સિસ્ટમ શું છે આ સિસ્ટમ એવી છે કે આપણે ડેબિટ કાર્ડ વગર યુપીઆઈ આઈડી દ્વારા યુપીઆઈ દ્વારા આપણે નાણાં જમા પણ કરી શકીએ અને નાણાં ઉપાડી પણ શકીએ તો એના માટેના માત્ર બે શબ્દ છે યાદ રાખી લ્યો યુપીઆઈ ઇન્ટર ઓપરેબલ કેશ ડિપોઝિટ તો અહીં શબ્દ જ લખેલો છે કેશ ડિપોઝિટ તો યુપીઆઈ ની મદદથી કેશ ડિપોઝિટ કરવાની વાત છે એના જેવી સિસ્ટમ એક વર્ષ પહેલાં એટલે કે આમ તો બે વર્ષ પહેલા બે હજાર બાવીસથી જ લાગુ થઈ ગયેલી હતી ઇન્ટર ઓપરેબલ કેશ વિડ્રોલ એટલે કેશ વિડ્રો કરવા માટેની સિસ્ટમ યુપીઆઈથી બે હજાર બાવીસથી લાગુ થઈ છે ને આ સિસ્ટમ છે એ હવેથી લાગુ થઈ છે ઇન શોર્ટ કે યુપીઆઈ ની મદદથી આપણે નાણાંને જમા પણ કરી શકીએ છીએ ને ઉપાડી પણ શકીએ છીએ એના માટે એટીએમ છે ને એ રિસાયકલર ટેકનોલોજી વાળું હોવું જોઈએ અમુક એટીએમમાં આપણે નાણાં ઉપાડી શકીએ અમુક એટીએમ એવા હોય છે કે એમાં નાણાં જમા જ કરી શકીએ પરંતુ અમુક એટીએમ એવા હોય છે કે નાણાં ઉપાડી પણ શકીએ અને જમા પણ કરી શકીએ તો આ સિસ્ટમનો આપણે લાભ લેવા માટે આ ફેસિલિટીનો લાભ લેવા માટે એ એટીએમની અંદર બંને નાણાં ઉપાડી પણ શકીએ અને જમા પણ કરી શકીએ એને કહેવાય ટેકનોલોજી પછી વર્લ્ડ બેંક દ્વારા એક રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે માઇગ્રન્ટ રેફ્યુજી એન્ડ સોસાયટી માઇગ્રન્ટ સ્થળાંતરિત લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય એની વાત કરે છે માઇગ્રન્ટ્સ એક તો કેવું છે કે અમેરિકામાં કેનેડામાં સારી લાઈફસ્ટાઈલ છે એટલા માટે ભારતમાંથી લોકો ત્યાં માઇગ્રન્ટ થાય છે ને એક તો વ્યક્તિ છે ગાઝાની અંદર યુદ્ધ ચાલે છે તો એ વ્યક્તિ સ્થળાંતર થાય છે બીજા દેશમાં વસવાટ કરે છે એ એનું એને કહેવાય રેફ્યુઝી કે બીજા દેશની અંદર ત્યાં આશ્રિત થયા છે તો વાત આ બધી વર્લ્ડ બેંક કે કહી છે કે જે લોકો સ્થળાંતર કરે છે રેફ્યુજી એની પણ ચર્ચા કરે છે પરંતુ આ બધો ડેટા મતલબ પ્રિલિયમ્સ માટે એટલું મહત્વ નથી પ્રિલિયમ્સમાં શું શકે શકે કે આ અહેવાલ છે કોના દ્વારા જારી કરવામાં આવ્યો છે માઇગ્રન્ટ્સ રેફ્યુજી અને સોસાયટી અહેવાલ કોના દ્વારા કરવામાં પરંતુ આમાં જે ડેટા જે પોઈન્ટ આપણે લખાય છે મેઇન્સમાં આપણે માટે ક્યારેક ઉપયોગમાં આવી શકાય તો અમે શું કીધું છે જ્યારે કોઈ એક દેશમાંથી વ્યક્તિ અન્ય દેશની અંદર માઇગ્રન્ટ સ્થળાંતર કરે છે તેનું મુખ્ય કારણ શું છે કે જે બેઝ દેશ છે જે મૂળ દેશ છે એમની આવક અને જે દેશમાં જાય છે એમની આવક વચ્ચે ગેપ બહુ છે કોઈ વ્યક્તિ છે ભારતની અંદર વેટરનું કામ કરે છે તો એમનો પગાર એમની આવક એમનું વેતન એ અમેરિકા અને કેનેડા જશે તો ત્યાં ચાર પાંચ સાત દસ ગણું થઈ જશે તો એ જ કામ માટે અન્ય દેશની અંદર વેતન વધારે મળે છે તો મુખ્ય કારણ આ છે એના કારણે લોકો માઇગ્રેન કરે છે તો આમાં અમુક ડેટા લખ્યા છે કે મેક્સિકોનો ટ્રક ડ્રાઈવર છે એ ત્યાં જાય તો કેટલા મળે ને પ્રિલિયમ્સ ની અંદર આવું ના પૂછે પરંતુ આ જાણવા માટે ચર્ચા માટે મજા માટે વાંચી લેવાય મેઇન્સ માં ક્યારેક આપણો એનાલિસિસ કરવું હોય આવો એવો સવાલ ક્યારે પૂછાય તો એ જગ્યાએ કામ આવે એટલે ભારતીય વ્યક્તિ વિદેશમાં સ્થળાંતર કરે ને તો એનો પગાર 118% વધારે થઈ જાય છે સેમ કામ માટે પ્રિલિયમ્સ ના સવાલો યુપીઆઈ લાઇટ દ્વારા એક ટ્રાન્ઝેક્શન મહત્તમ 500 રૂપિયા સુધી કરી શકાય બરોબર એક ટ્રાન્ઝેક્શન મેક્સિમમ પાંચસો રૂપિયાનું થઈ શકે દરરોજ મહત્તમ પાંચ વખત ઓટો સુવિધા છે તો એ પણ સાચું છે જવાબ આવશે સી યુપીઆઈ ઇન્ટર ઓપરેબલ કેશ ડિપોઝિટ એમના માટે આ વિધાનો આપેલા છે એ શું છે તો ડેબિટ કાર્ડ વિના યુપીઆઈ દ્વારા એટીએમ માંથી રૂપિયા ઉપાડવાની સુવિધા અહીંયા કેશ ડિપોઝિટ છે

છે યુએલઆઈ પરંતુ યુપીઆઈનો ભાઈ છે યુપીઆઈનું કામ શું હતું યુપીઆઈનું કામ હતું કે ડિજિટલ પેમેન્ટને સરળ બનાવવાનું હતું યુએલઆઈનું કામ શું છે યુએલઆઈનું કામ છે ડિજિટલ લેન્ડિંગને એટલે કે ધિરાણ લોન છે એમને સરળતાથી મળી જાય એવી સિસ્ટમ એક ડેવલપ કરવાની જરૂર છે જે રીતે યુપીઆઈએ માત્ર ભારત નહીં પરંતુ વિશ્વની અંદર ડિજિટલ પેમેન્ટમાં ક્રાંતિ લેવી છે તો એવું કામ યુએલઆઈ એ કરવાનું છે પરંતુ કયા સેક્ટરની અંદર છે તો અત્યારે સમસ્યા એ છે ડિજિટલ લેન્ડિંગમાં કે કોઈ ખેડૂત છે એમને જમીન નથી બીજાની જમીન ભાગમાં વાવે છે તો એ વ્યક્તિ પાસે જમીનના પુરાવો નથી પરંતુ એ વ્યક્તિ જેને લેન્ડલેસ કહેવાય જમીન વિહોણા ખેડૂતો કહેવાય એ ખેતી કરે છે પરંતુ એની પાસે જમીનના પુરાવા નથી હવે એને ખાતર લેવું છે કે જમીનમાં કોઈ સુધારો વધારો કરવો છે એના માટે નાણાંની જરૂર છે લોનની જરૂર છે તો એ વ્યક્તિએ બેંકમાં જઈને લોન લેશે તો એના માટેનો પુરાવા જમા કરવા પડશે ને એની પાસે જમીનના પુરાવાઓ નથી તો એક તો આવા ખેડૂતો બીજા કે એમએસએમઇ માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ નાના નાના ઉદ્યોગો છે કે નાના પાયે કામ કરે છે એની પાસે ખાસ એવા પુરાવા નથી જેના આધારે લોન લઈ શકે છે અથવા તો કોઈ એવો વ્યક્તિ જેને અત્યાર સુધી કોઈ પણ જગ્યાએથી ક્યાંય પણ લોન લીધી નથી જ્યારે કોઈ વ્યક્તિની ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી બને કે એને પહેલાં બે લાખની લોન લીધેલી પછી ભરપાઈ કરી દીધી પછી ત્રણ લાખની લોન લીધેલી પછી ભરપાઈ કરી દીધી તો કોઈ એક બેંક પાસેથી લોન લે છે અને એનું રીપેમેન્ટ કરે છે તો એની ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી એટલે કે એની લોન માટેની હિસ્ટ્રી એનો એક નાણાકીય પ્રોફાઇલ બને છે કે આ વ્યક્તિ છે સમયસર નાણાં ચૂકતે કરે છે કે નહીં તો એના આધારે સિબિલ સ્કોર બનતું હોય છે તો સિબિલ સ્કોરના આધારે તમને લોન મળશે કે નહીં એ બધું નક્કી થતું હોય છે લોન મળશે તો ઇન્ટરેસ્ટ રેટ કેટલો રહેશે એ બધું આ જે આપણી નાણાકીય હિસ્ટ્રી હશે તો બધું જાણી શકાશે પણ કોઈ એક વ્યક્તિ છે એના પાસે ના તો પ્રોપર્ટીને એવા કોઈ ખાસ પુરાવા છે કે ના તો એની કંઈ આ લોન માટેની હિસ્ટ્રી છે નાણાકીય હિસ્ટ્રી છે હિસ્ટ્રી એટલે કે એની નથી એમ આવા બધા લોકો છે એને સરળતાથી લોન મળતી નથી જે વ્યક્તિ પાસે પ્રોપર્ટીના દસ્તાવેજો છે એના આધારે લોન લઈ પણ શકે છે તો એના માટે દસ્તાવેજો લેવા ભેગા કરવા એને સાચવવા જમા કરવા પછી બેન્કોવાળા એને વેરીફાઈ કરે તો એક ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે દસ્તાવેજો સાચવવાની સમસ્યા બેન્કોને પણ પુરાવા છે એને વેરીફાઈ કરવા માટે ઘણો બધો સમય લાગે છે આના સિવાય કોઈ વ્યક્તિ એક વ્યક્તિ છે એચડીએફસીમાંથી લોન લે છે પછી પેટીએમ એપ્લિકેશનમાંથી લોન લે છે લોન અલગ અલગ જગ્યાએથી લે છે ક્યારેક કૃષિ ઉપરનું ધિરાણ લે છે તો એક વ્યક્તિના નાણાકીય ડેટા છે અલગ અલગ જગ્યાએ વેરવિખેર છે કોઈ એક જગ્યાએ એના ડેટા મળતા નથી એટલા માટે વિજય માલ્યા છે એક બેંકમાંથી લોન લે છે પછી ભરપાઈ ના કરે છે પછી કોઈ એવી બેંક કે જેને પેલી બેંકના ડેટા એક્સેસ નથી ત્યાંથી લોન લેશે તો વિજય માલ્યાની પેલી બેંક સાથે શું ચાલે છે આને ખબર નથી તો વિજય માલ્યાને લોન આપવી કે નહીં નહીં ખબર પડે એટલા માટે કેવી સિસ્ટમ હોવી જોઈએ કે આપણે કોઈ વ્યક્તિ છે એ બેંક પાસે જશે લોન લેવા માટે બેંક એનું નામ પૂછશે ને નામ નાખશે તો એ વ્યક્તિને દરેક વસ્તુ આવી જાય કે આ વ્યક્તિ પાસે એટલી જમીન છે એટલી કાર છે આ વ્યક્તિએ એટલી વખત એટલી બેન્કો પાસેથી આ આ એપ્લિકેશનમાંથી એટલી લોન લીધેલી છે એટલે કે વ્યક્તિનો બધો જ નાણાકીય ડેટા છે એક જ જગ્યાએ મળી જશે તો એ વ્યક્તિની લોન લેવાની કેટલી ક્ષમતા છે એને આપવી કે નહીં એ જો વ્યવસ્થિત લોન રિપેમેન્ટ કરે છે તો ઓછા વ્યાજદરે આપો આ દરેક વસ્તુ ક્યારે શક્ય બને કે જ્યારે વ્યક્તિનો નાણાકીય પ્રોફાઇલ આપણે એક જગ્યાએ મળી શકે તો એના માટેની આપણે સિસ્ટમ બનાવી છે કે ડિજિટલી દરેક વ્યક્તિના નાણાકીય ડેટા ભેગા કરવાના છે જે વેર વેરવિખેર છે અલગ અલગ જગ્યાએ છે એને એક જગ્યાએ ભેગા કરવાના છે તો આપણે શું કરવાનું છે કોઈ એપ્લિકેશનમાંથી કોઈ બેંકમાંથી કોઈ એનબીએફ ક્યાંયથી પણ લોન લીધેલી છે એ વ્યક્તિની જમીન કેટલી કયો પાક વાવેલો છે એનો દર વર્ષે આવક કેટલી છે આ બધા ડેટા છે આપણે એક જગ્યાએ ભેગા કરીએ એ જે પોર્ટલ છે જે પ્લેટફોર્મ છે એને આપણે કહીશું યુનિફાઈડ લેન્ડિંગ ઇન્ટરફેસ હવે આ પોર્ટલ આ માહિતી આપણે કોને આપીશું બેન્કોને આ માહિતી આપીશું જે એપ્લિકેશન છે એ લોન આપવાનું કામ કરે ઇન શોર્ટ કે જે લોન આપવાનું કામ કરે છે એ ધિરાણ કરતા હોય છે દરેકને આપણે આ માહિતીનો એક્સેસ આપીશું હવે આ વ્યક્તિ આ બેન્કો છે જે ધિરાણ કરતા હોય છે એની પાસે નાણાકીય માહિતીનો એક્સેસ છે કોઈ વ્યક્તિ છે એ લોન લેવા માટે આપશે એમ કહેશે કે મારું નામ છે મગનભાઈ મગનભાઈ નામ નાખશે ને એનો દરેક ડેટા ઓલરેડી બેન્કો પાસે હશે તો એના આધારે બેન્કો એને લોન આપી શકશે તો યુએલઆઈ શું છે યુનિફાઈડ લેન્ડિંગ ઇન્ટરફેસ શું છે એક પ્લેટફોર્મ છે જે વ્યક્તિના નાણાકીય અને બિન નાણાકીય ડેટાને એક કેન્દ્રીકૃત પ્લેટફોર્મની અંદર સંગ્રહિત કરે છે ને જેનો એક્સેસ કોને આપશે આ ધિરાણકર્તાઓ બેન્કો છે એનબીએફસી છે એપ્લિકેશન્સ છે કે જે લોન આપવાનું કામ કરે છે એમને ડેટાનો એક્સેસ આપશે આપણે જરૂર કેમ પડે છે તો જરૂર આપણે હમણાં ચર્ચા કરીએ બાબત કે ખેડૂતો છે જેની નાણાકીય હિસ્ટ્રી નથી એ તમે એક શબ્દ સાંભળેલો છે કે ટ્રિનિટી જામ ટ્રીનિટી જનધન ખાતું આધાર કાર્ડ ને મોબાઈલ નંબર જનધન ખાતું આધાર નંબર ને મોબાઈલ એને કહેવાય જામ ટ્રિનિટી ટ્રિનિટી એટલે ત્રણ નો સમૂહ ત્રણ નું ગ્રુપ એને કહેવાય ટ્રિનિટી ત્રિપુટી તો ત્રણની જે ત્રિપુટી છે એને આપણે નાણાકીય ઇન્ક્લુઝન કરવામાં ખૂબ જ મદદ કરેલી છે તો હવે એક નવી ત્રિપુટી ઉભરીને આવી છે એક નામ છે જામ બીજું છે યુપીઆઈ ને ત્રીજું છે યુ એલ આઈ કે જેની આપણે ચર્ચા કરીએ છીએ તો આને આપણે નવી ટ્રિનિટી તરીકે ઓળખીએ છીએ ટ્રિનિટી એટલે કે ત્રણની ત્રિપુટી ત્રણનું ગ્રુપ કે જે હવે નાણાકીય સેક્ટરની અંદર તરખાટ મચાવવાનું છે તો નવી ત્રિપુટી આ ત્રણ છે એ વસ્તુ યાદ રાખજો તો કઈ રીતે કામ કરે છે બે ભાગમાં કામ કરે છે કે ડેટાને એક જગ્યાએ એક્સેસ કરે છે અને આ ડેટા છે એને આપણે ધિરાણકર્તાઓને આપીશું બે ભાગમાં કામ કરશે તો આની અંદર કેવા કેવા ડેટા હશે ડેટા આપણે વાત કરી કે કોઈ ખેડૂત છે એના તો જમીનના ડેટા છે એટલે કે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર જે જમીનના ડેટા ભેગા કર્યા છે એ પણ એમાં છે પછી એક ખેડૂત છે એમની પાસે પોતાની જમીન નથી પરંતુ એને ગાય ભેંસ છે એ ડેરીમાં દૂધ આપે છે તો આપણે એ પણ ડેટાને એક્સેસ કરીશું કે આને દર મહિને જે દૂધ વેચે છે એમાંથી કેટલી કમાણી થાય છે તો આપણે શું કરીશું જમીનના ડેટા ડેરી ડેરીમાં દૂધ આપે એ એના સિવાય લોન લીધેલી છે દરેક જગ્યાના કોઈ એપ્લિકેશનમાંથી લોન લીધેલી છે દરેક જગ્યાના ડેટાને આપણે એક સાથે લાવવાની વાત છે આમાં એક શબ્દો આવે છે પ્લગ એન્ડ પ્લે મોડેલ આ જે ડેટા છે બધી જ જગ્યાએથી ડેટા આપણે સંગ્રહિત કરેલા છે એ ડેટાને એ રીતે આપણે સંગ્રહિત કરવાના છે કે આ બેન્કોને સરળતાથી ઉપયોગમાં થઈ શકે ફોર એક્ઝામ્પલ કે આપણે મોબાઈલ ચાર્જ કરવો છે તો આપણે એક કેબલ પછી એડોપ્ટર પછી એમાં નાની પિન ચડાવવાનું બધી વસ્તુ આપણે અલગ અલગ ભેગી કરીને પછી આપણે ચાર્જર ભે બનાવતા નથી આપણે જ્યારે મોબાઈલમાં ચાર્જિંગ કરવાનું ચાર્જર બનાવવા જઈએ છીએ ના આપણે શું કરીએ છીએ પ્લગની અંદર ચાર્જરને પ્લગ કરીએ છીએ અને ચાર્જિંગનું કામ ચાલુ થઈ જાય છે એટલે કે કોઈ એવી સિસ્ટમ કે જે બાકીની દરેક વસ્તુ સેટઅપ છે પહેલાંથી આપણે ત્યાં જઈ ને માત્ર આપણું પ્લગ કરવાનું છે એક સ્વિચ ચાલુ કરવાની છે અને આપણું કામ ચાલુ થઈ જાય છે એવી સિસ્ટમને કહેવાય પ્લગ એન્ડ પ્લે સિસ્ટમ તો આપણે યુપીઆઈ ડેટ આ બધા યુએલઆઈ અંતર્ગત જે ડેટાને આપણે સંગ્રહિત કેન્દ્રીકૃત કરવાના છીએ એ રીતે વ્યવસ્થિત રીતે કરવાના છે જેનાથી બેન્કોને એનું કામ વધારે સરળતાથી થઈ જાય તો એને કહેવાય પ્લગ એન્ડ પ્લે મોડલથી આપણે કરીશું આમાં સમસ્યા શું આવશે સમસ્યા એ આવશે કે ડિજિટલ વસ્તુ છે આપણે ડિજિટલ ડેટાને એક જગ્યાએ સંગ્રહિત કરીએ છીએ તો આપણે ગોપનીયતા કોઈ વ્યક્તિના ડેટા પ્રાઇવસીની સમસ્યા છે કોઈ વ્યક્તિએ ડેટાને હેક કરી દીધા તો એક સાથે દેશના કેટલા બધા લોકોના નાણાકીય ડેટા હેક થઈ શકશે તો પહેલી સમસ્યા તો એ વસ્તુ છે બીજું કે આજે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવે છે બેન્કોએ પણ એના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કોઈ ફેરફાર કરવા પડશે તો એના માટેનો ખર્ચ પછી આપણે ડિજિટલ ડેટા બધા ભેગા કરીએ છીએ તેના માટે ડેટા પ્રોટેક્શન બિલ અંતર્ગત અમુક ધારાધોરણો નીતિ નિયમોનું પાલન કરવું પડશે આ નિયમોને પાલન કરવા માટે બેન્કોનો ખર્ચ વધી જશે આ નિયમોને પાલન કરવા માટે કામ થોડું ડીલે પણ થશે તો આ બધી અમુક આવી સમસ્યાઓ આપણે આવશે યુએલઆઈ આઈ યોગ્ય વિધાન પસંદ કરો કે ડિજિટલ પેમેન્ટ પ્રણાલીને સરળ બનાવે છે ના ભાઈ ડિજિટલ પેમેન્ટ પ્રણાલીને સરળ બનાવે છે એ યુએલઆઈની પરંતુ યુપીઆઈ છે યુએલઆઈ યુપીઆઈ અને જામ જનધન આધાર મોબાઈલવાળું જામ એ નવી ટ્રિનિટી બનાવે છે તો બરાબર છે યુએલઆઈ પ્લેટફોર્મ ગ્રાહકની નાણાકીય માહિતી એકત્રિત કરતું કેન્દ્રીકૃત પ્લેટફોર્મ છે તો હા ગ્રાહકોની નાણાકીય માહિતી છે ફાઈનાન્શિયલ ઇન્ફોર્મેશન છે એમને તો પહેલું ખોટું છે છે બીજું ત્રીજું સાચું મેન્સનો સવાલ આના આના ઉપર ઉપર બની શકે સવાલ બને આવનારી પહેલી જે પેલીન્સની એક્ઝામ જીપીએસસી એમાં નહીં બનશે તો આવનાર એક બે વર્ષોમાં ગમે ત્યારે આના ઉપર મેન્સમાં સવાલ બની શકે એની ખૂબ સંભાવનાઓ રહેલી છે આનું મુખ્ય કામ શું છે આનું મુખ્ય કામ છે કે જેની નાણાકીય હિસ્ટ્રી નથી ખેડૂતો છે નાના ઉદ્યોગો છે એમને લોન સરળતાથી મળતી નથી તો એના સુધી સરળ લોન પહોંચાડવાનું કામ કરવાનું છે તો 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 આને કર્યું છે એ ધિરાણની અંદર એક ક્રાંતિ લાવશે અને આ આ બાબતે ફાઇનાન્શિયલ ઇન્કલુઝન અને ધિરાણ એ વસ્તુને કમ્બાઈન કરીને એક સવાલ બની શકે એમ કે યુએલઆઈ છે ધિરાણ ક્ષેત્રે ક્રાંતિ લાવવાની ક્ષમતા ધરાવે છે આ સંદર્ભે એના ફાયદા અને પડકારો શું છે એના ઉપર ચર્ચા કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો આપણે પાર્ટ પંદર ઇકોનોમી ફેરને વિસ્તારથી ચર્ચા કરી છે જે મુદ્દાઓ પ્રિલિયમ્સને લાયક હતા આપણે એને એ રીતે ચર્ચા કરી છે જે મેન્સ માટેના મુદ્દા હતા આપણે એને એ રીતે ચર્ચા કરી છે આ કરંટ અફેરની અંદર આ વિડીયોની અંદર બે ખૂબ જ મહત્વના મુદ્દા હતા પહેલો મુદ્દો અને છેલ્લો મુદ્દો કે યુનિફાઈડ પેન્શન સ્કીમ જે યુપીએસ છે ના યુએલઆઈ છે એ પ્રિલિમ્સ અને મેન્સમાં ખૂબ મહત્વના છે આવનારી પરીક્ષાની અંદર પ્રિલિયમ્સ અને મેન્સમાં આમાંથી સવાલો પૂછાય એની ખૂબ સંભાવના છે આવતા એપિસોડમાં ફરી મળીશું ત્યાં સુધી આવજો રજા